નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સૌની યોજના મારફતે સિંચાઈ માટે પાણીની માગણી સાથે રાજકોટ તેમજ જામનગર જિલ્લાના 300થી વધુ ખેડૂતોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી. કુંવરજીભાઈ બાવરિયાને રૂબરૂ મળી માગણી રજૂ કરી વહેલી તકે સિંચાઈ માટે પાણીની માગ કરી. ઉનાળો હજુ શરૂ થવા પર છે ત્યાં અવારનવાર પાણીના પ્રશ્નો સામે આવી રહ્યા છે. પીવાના પાણીનો પ્રશ્ન હોય કે ખેડૂતો માટે સિંચાઈના પાણીની વાત હોય, અવારનવાર પાણીના પ્રશ્નો સામે આવતા રહે છે. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના તેમજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો સિંચાઈ માટે પાણીથી વંચિત છે. 15 જેટલા ગામોના 300થી વધુ ખેડૂતો દ્વારા ગાંધીનગર ખાતે પહોંચી માગણી રજૂ કરી હતી. માહિતી મુજબ છેલ્લા 1.5 વર્ષથી આ બંને તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માગણી કરતી અનેક રજૂઆતો થયેલી હતી. સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધી અરજીઓ પત્ર મારફતે મોકલેલ હતી. અનેક આવેદનો તેમજ અનેક ઓર્ડર નીકળ્યા બાદ પણ તેમની માગનો નિકાલ થયો ન હતો. સિંચાઈના પાણીના અભાવે હજારો વીઘા જમીન પર ખેડૂતો ખેતી કરી નથી શકતા. અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવતા તારીખ 11 માર્ચ 2024ના રોજ ખરેડી ભગત ખીજડીયા, નપાણિયા ખીજડીયા, બામણગામ, ભાવલી ખીજડીયા, મોરીદડ, મૂડીલા, ભંગડા, ટોડા, રીનારી, ફગાસ, લબુકિયા, ભાડુકિયા, કાનાવડાળા, જામદાદર, ચાવંડી, ગુંદાસરી, દડવી, આમ કુલ 17 ગામોના 300થી વધુ ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા હતા. તેઓની માગણી મુજબ ખરેડી તથા આજુબાજુના ગામોની તેમજ તેમના વિસ્તારના પદાધિકારીઓ તરફથી કરવામાં આવેલ ભલામણી મુજબ તેમના વિસ્તારમાં સૌની યોજનાની પાઇપલાઇન 6 કિમી પરથી પસાર થતી હોય અને પસાર થયેલ લાઇન ભૂતળના ઢાળ મુજબ ઊંચાઈથી પેલી બાજુ પસાર થયેલ છે, જેથી તેઓએ આ યોજનાના પાણીનો લેસ માત્ર પણ લાભ મળેલ નથી. આ માટે મેઇન લાઇનમાંથી લોધીકા તાલુકાના ચાંદલી ગામે આવેલ પાઇપલાઇનના મેઇન વાલમાંથી તેઓને પેટા પાઇપલાઇન નાના વડાડા તથા ડેરી ગામથી પસાર થઈ ખરેડીથી દાણીધાર મુકામે મેઇન પોઈન્ટ આપી જુદા જુદા ગામે પાણીની લાઇનો આપવા માટેનો સર્વે કરી યોજનાનું અમલીકરણ કરવાની તેઓએ માંગ કરેલી હતી. આ રીતે તેઓને સૌની યોજનાનો લાભ આપવામાં આવે તે ખરેડી ભગત ખીજડીયા, નપાણિયા ખીજડીયા, બામણગામ, ભવાભી ખીજડીયા, મોરીદડ, મૂડીલા, ભંગડા, ટોડા, રીનારી, ફગાસ, લબુકિયા, ભાડુકિયા, કાનાવડા, જામદાલ, ચાવડી, ગુંદાસરી, દડવી, આમ કુલ 17 ગામોની સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તો આશરે 24,927થી વધુ ખેડૂત ખાતેદારોને આજીવિકા મળી શકે તેમ છે. પાણીના અભાવે ખેડૂતોની આર્થિક સ્થિતિ જે દયનીય છે તેમજ ગામડા છોડવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂતોએ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રૂબરૂ મળી રજૂઆત કરેલ કે આ તમામ ગામોને સૌની યોજનાની લાભ આપી તેઓને પડતી આ મુશ્કેલીનો ઉકેલ સૌની યોજનાનો લાભ આપવા સક્ષમ અધિકારીઓને આદેશ અને સૂચના કરવા વિનંતી કરેલ હતી. જવાબમાં કુંવરજીભાઈ બાવળીએ આ નિયમ અનુસાર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ખેડૂતોને વહેલી તકે સૌની યોજનાનો લાભ મળશે તેમ જણાવ્યું હતું. રજૂઆતને અનુસંધાને અમારી ખાસ કરીને તો સૌની યોજનામાંથી લિંક અમારા કાલાવડ તાલુકાના 14 ગામ છે જે એને પાણી મળે એટલા માટેની અમારી આ રજૂઆત હતી. એ રજૂઆત માટે અમે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને મળ્યા અને એમને અમને બહુ જ પ્રતિસાદ સારો આપ્યો છે અને વહેલી તકે પાણી મળે એવું વિશ્વાસ અમને આપ્યો છે અને આ બાબતે ઘટતી કાર્યવાહી સત્વરે કરશે એવી પણ એમને અમને આપી છે બાહેન્દ્રી કે ભાઈ આટલા બધા કામ હોય અને આટલું બધું હજી આ સરકાર બહુ જ આ બાબતમાં ધ્યાન દે છે પાણીની બાબતમાં અને ખેતીવાડીની બાબતમાં. તો આ તમારો પ્રશ્ન જે છે એ ગંભીર છે અને એ પ્રશ્નની એ લોકોએ ગંભીર નોંધ લીધી છે અને આ નોંધ લીધા પછી એમ કે ગામ આ 14 ગામના જે જમીનો છે ખેતીની એને સિંચાઈનું પાણી મળે એવી પૂરતી વ્યવસ્થા કરવાની વાત થઈ છે. એમનો જવાબ આપને કેટલી હદે સંતોષકારક લાગે છે? સંતોષકારક જવાબ છે, બહુ સારી રીતે અમને સાંભળ્યા, વ્યવસ્થિત સાંભળ્યા, શાંતિથી સાંભળ્યા અને સાંભળ્યા પછી અમને બહુ જ આનંદ થાય એવી રીતે એમને બધી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી. અમે આજરોજ ગાંધીનગર વિસ્તાર સંખ્યાની અંદર અમે આવ્યા છીએ. અમારે
જે 10-12 ગામની અંદર સૌની યોજનાનું સિંચાઈ યોજનાનું પાણી નથી આવતું. આજુબાજુમાં બધા ગામોની અંદર સિંચાઈના પાણી આવી ગયા છે. તો અને બીજું કે અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ એમના પણ આજુબાજુના તમામ ગામના ખબર અંતર પૂછવા આવ્યા છીએ. તેમજ મેઘજીભાઈ ચાવડા પણ અમારી સાથે જ છે અને ઉત્સાહથી બધા લોકો આજુબાજુના 10-12 ગામના લોકો ભાવભી ખીજડીયા છે, ભગત ખીજડીયા છે, મુરીલા છે, ટોળા છે, લપાણિયા ખીજડીયા છે, ખરેડી છે, મોરીદળ છે, ગુંદા છે, માખા કરોડ છે, આવા તમામ આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એકત્ર થઈ અને અહીંયા આવ્યા છે. એટલે આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા આવ્યા છે અને અમે અહીંયા રજૂઆત કરવાના છીએ માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા પાસે કે વહેલામાં વહેલી તકે જે આ નપાણિયા ગામ છે, નપાણિયા ખીજડીયા તો ગામ છે પણ આ પાણી વગરના ગામો છે, અને વહેલામાં વહેલી તકે સિંચાઈના પાણી અમને તાત્કાલિક ધોરણે આપે એવી રજૂઆત કરવા અમે આવ્યા છીએ. કારણ કે જે અમારું ગામ જે છે એ દેશી ભાષામાં કહી તો સરધારી કહેવાય અને આપણે વૈજ્ઞાનિક ભાષામાં કંઈક કકૃતમાંથી પસાર થયેલું ગામ છે કે જેને બાજુથી બે બાજુથી પાણી બે સાઈડ વહી જાય છે. અને તો જો આ પાણી વહેલામાં વહેલી તકે આવી જાય તો જે ખેડૂતો 5 વીઘાનો છે ખાતેદાર, 10 વીઘાનો ખાતેદાર છે, જે શહેર તરફ વેચીને ભાગે છે તે ન ભાગે અને ગામડા ભાંગતા અટકે તે માટે અમે આવ્યા છીએ. અમે રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી હવેની માંગ જો કે એમ અમારા જે આગેવાનો પણ સાથે છે, ભાજપના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા છે, તેમને પણ કીધું છે કે કુંવરજીભાઈ બાવળિયા સાથે મુલાકાત કરી અને તેમનો પણ અભિગમ સારો જ છે, પણ અહીંયા આવ્યા હતા અને ઉત્સાહ હતો ગામનો કે આપણે પોતે જઈ અને રજૂઆત કરી અને ગામના લોકોને જશ મળે, કોઈ એકને નહીં અને પૂરું ગામ આવ્યા છે કે જેથી કરીને બધાને સાથ સહકાર મળે તે માટેથી અમે અહીંયા આવ્યા છીએ. આગળ માંગ સંતોષાઈ જાય તો ખૂબ જ અત્યારે જે સરકાર છે એનો અમે આભાર માનીએ છીએ અને તેમની સાથે જ છીએ. આપનું નામ ને પરિચય? મારું નામ જાડેજા રઘુવીરસિંહ છે, ઉર્ફે દીપકસિંહ, ખરડી ગામ સરપંચ બાજી. રિપોર્ટર સેન્જલ મહેતા, રાજકોટ.